વેલકમ વિદ્યાર્થી મિત્રો, એકવાર ફરીથી મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. હું છું જુનેશ. આપણે અત્યારે મારી યુટ્યુબ ચેનલમાં ધોરણ 10 વિજ્ઞાન વિષય માટે એક આઈએમપી ક્વેશ્ચનની સિરીઝ શરૂ કરી છે, જે ચેપ્ટર વાઇઝ આપણે આઈએમપી ક્વેશ્ચન આપે છે, જેનું એક વિડીયો જે છે એ મેં પહેલાં અપલોડ કરી દીધું છે. જો એ આઈએમપી ક્વેશ્ચનનું વિડીયો જોવાનું બાકી હોય તો જોઈ લેજો. એમાં પ્રકરણ નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણોમાં જે આઈએમપી ક્વેશ્ચન છે એ મેં તમને આપ્યા છે. આ સિરીઝનું બીજું વિડીયો છે, જેમાં આજે આપણે પ્રકરણ નંબર 2 એસિડ બેઝ અને ક્ષારના જે આઈએમપી ક્વેશ્ચન્સ છે એ આઈએમપી ક્વેશ્ચન્સ જોવાના છે. પરંતુ એ પહેલાં જોઈ લઈએ કુલ ગુણભાર કેટલો છે. તો જનરલ વિકલ્પ સાથે કુલ ગુણભાર 6 માર્ક્સ છે, અને જનરલ વિકલ્પ વિના 6 માર્ક્સ છે, અને જનરલ વિકલ્પ સાથે કેટલા છે, 10 માર્ક્સનો કુલ ગુણભાર છે. આઈએમપી ક્વેશ્ચન્સ પહેલાં જોતાં પહેલાં જોઈ લઈએ કે અભ્યાસક્રમમાં જે 2021 માટે બોર્ડની એક્ઝામ છે એમાં જે અભ્યાસક્રમમાં રાખેલા મુદ્દાઓ કયા છે. તો સૌથી પહેલો મુદ્દો છે એસિડ બેઝના રાસાયણિક ગુણધર્મોની સમજ. બીજો મુદ્દો છે તમામ એસિડ અને બેઝમાં શું સમાનતા છે. ત્રીજો મુદ્દો છે એસિડ અથવા બેઝ દ્રાવણ કેટલા પ્રબળ છે. અને ચોથો મુદ્દો છે ક્ષાર વિશે વધુ જાણકારી, ક્ષાર પરિવાર. એ જ રીતે અભ્યાસક્રમમાંથી બાદ કરેલા મુદ્દાઓ કયા છે. તો પહેલો મુદ્દો છે ક્ષારની પીએચ, બીજો સામાન્ય ક્ષારમાંથી મળતા રસાયણો, અને ત્રીજો શું ખરેખર ક્ષારના સ્ફટિક શુષ્ક હોય છે. તો આ જે છે એ અભ્યાસક્રમમાં રાખેલા મુદ્દાઓ અને બાદ કરેલા મુદ્દાઓ હતા. કુલ ગુણભાર જોયો. અહીંયા લેફ્ટ સાઈડમાં મારી જોડે કનેક્ટ થવા માટે, મારી જોડે ટચમાં રહેવા માટે મારી જે સોશિયલ મીડિયા છે એની ડિટેલ આપેલી છે. હવે જે તમને બ્લ્યુ પ્રિન્ટ સાથે મોડેલ ક્વેશ્ચન પેપર આપેલું છે, તો એ મોડેલ ક્વેશ્ચન પેપરને આધારે જો જોઈએ તો આ ચેપ્ટરમાંથી 2 માર્ક્સનો એક ક્વેશ્ચન અને 4 માર્ક્સનો એક ક્વેશ્ચન અને સાથે એક વિકલ્પ વાળો, એટલે કે એમ કહી શકાય કે 4 માર્ક્સના 2 ક્વેશ્ચન જો વિકલ્પ સાથે વાત કરીએ તો. જે નમૂનાનું મોડેલ ક્વેશ્ચન પેપર છે એના આધારે હું વાત કરી રહ્યો છું. એક સેક્શન બીમાં પૂછાઈ શકે છે અને 2 ક્વેશ્ચન સેક્શન ડીમાં પૂછાઈ શકે છે. તો ચાલો આપણે જેની તમે રાહ જોઈ રહ્યા છો આઈએમપી ક્વેશ્ચન જોઈએ. તો સૌથી પહેલો આઈએમપી ક્વેશ્ચન લઈએ તો એસિડ અને બેઝના સામાન્ય ગુણધર્મો જણાવો. જો આ મોસ્ટ આઈએમપી નથી, આ ખૂબ જ ઇઝી ક્વેશ્ચન છે અને તમને બધાને આ ક્વેશ્ચનનો આન્સર આવડતો જ હશે જેટલા જોઈ રહ્યા છો બધાને. એટલે આને જો પેપર ઇઝી પૂછે તો આવા ક્વેશ્ચન લઈ શકે છે. એટલે મેં અહીંયા આઈએમપી તરીકે લીધો છે, હું આને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કહેતો નથી. આ છે 2 માર્ક્સનું ક્વેશ્ચન, આ સેક્શન બીમાં તમારે પૂછાઈ શકે છે. આવડે છે તમને આનો આન્સર. બીજો ક્વેશ્ચન લઈએ તો સૂચક એટલે શું, એસિડ અથવા અને બેઝની પરખ માટે વપરાતા સૂચકો જણાવો. આ ક્વેશ્ચન પણ 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે સેક્શન બીમાં. તો અહીંયા તમે આરે એની વ્યાખ્યા જે છે શરૂઆતમાં, સૂચક એટલે શું, તો જે દ્રાવણ એસિડ અને બેઝની હાજરીમાં રંગ પરિવર્તન કરે છે તેને સૂચક કહે છે. સૂચકના પ્રકારની વાત કરીએ તો કૃત્રિમ સૂચકોમાં આ જે છે કૃત્રિમ, અને ત્યારબાદ કુદરતી સૂચકો છે. અહીંયા મેં એક વધારાની આ 2 પોઈન્ટ એડ કર્યા છે જે મહત્વના છે, અને એમાં જે આ પોઈન્ટ છે જ્ઞાનેન્દ્રિય સૂચક કોને કહે છે એના વિશે છે. તો આટલું તમે લખો તો તમને 2 માર્ક્સ મળી જશે. ત્યારબાદ એના પછી ત્રીજો ક્વેશ્ચન લઈએ તો ઘાણેન્દ્રિય સૂચકની મદદથી એસિડ અને બેઝની પરખ કેવી રીતે કરશો, ઉદાહરણ આપી સમજાવો. અને કદાચ અહીંયા એક બીજો ક્વેશ્ચન પણ એડ કરી દીધો, ઘાણેન્દ્રિય સૂચક કોને કહે છે. તો મેં તમને અહીંયા જે વ્યાખ્યા બતાડી છે અહીંયાથી લઈને આટલે સુધી, તો એનો જવાબ એ તમે લખી શકો છો. બાકી અહીંયા આ ખૂબ જ આઈએમપી ક્વેશ્ચન છે અને આ 2 માર્ક્સમાં પણ પૂછી શકે છે સેક્શન બીમાં. મારી દ્રષ્ટિએ ખૂબ આઈએમપી ક્વેશ્ચન છે, કેમ કે વારે ઘડે પૂછાતો હોય એવો ક્વેશ્ચન છે, એટલે અવશ્ય તૈયાર કરી લેજો. હવે એના પછીની વાત કરીએ તો એના પછી આઈએમપી ક્વેશ્ચન આપણે લઈએ તો આઈએમપી ક્વેશ્ચન એના પછીનો છે તટસ્થીકરણ પ્રક્રિયા કોને કહે છે. મોસ્ટ આઈએમપી આઈએમપી નહીં પરંતુ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, અને આ ક્વેશ્ચન 4 માર્ક્સમાં, સોરી ભૂલ પડી ગઈ મારી, 4 માર્ક્સમાં તો ના પૂછાય પણ આ ક્વેશ્ચન 2 માર્ક્સમાં પૂછાય છે. 2 માર્ક્સ સેક્શન બી હું વાત કરી રહ્યો છું. જો આ ખૂબ જ આઈએમપી છે, તમને બધાને આવડતો જ હશે, એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈને ક્ષાર અને પાણી બને છે. અને તમને ઉદાહરણ આપવાના કીધા છે, તો 2 ઉદાહરણ આપી શકો છો. અને જો આ પદ્ધતિને ટૂંકમાં દર્શાવી હોય તો એસિડ વત્તા બેઝ ગિવ્સ ક્ષાર અને પાણી. આ તૈયાર કરી લેજો, પૂછાય એવો ક્વેશ્ચન છે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ત્યારબાદ એના પછી 5મા ક્વેશ્ચનની વાત કરીએ તો દાણાદાર ઝીંકની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા દર્શાવતા પ્રયોગનું આકૃતિ સહ વર્ણન કરો. જો આને પ્રયોગની રીતે લખો તો આ રીતે લખી શકીએ છીએ, હેતુ
કે દાણાદાર ઝીંકની મદદથી સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાથી ઉત્પન્ન થતા હાઇડ્રોજનની પરખ કરવી, પ્રવૃત્તિમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સાધનોની ગોઠવણી કરો. આકૃતિ તમને અહીંયા સૂચના લખી છે, આ તમારે એક્ઝામમાં લખવાની જરૂર નથી. હું જ્યાં આ રીતે ચોકડી કરું એ એક્ઝામમાં લખવાની જરૂર નથી. ખૂબ જ સિમ્પલ છે. એક સ્ટેન્ડ છે, એની સાથે એક કસનળી છે, એમાં દાણાદાર ઝીંક ભરેલું છે અને મન સલ્ફ્યુરિક એસિડ એમાં છે. અહીંયા તમે જોઈ શકો છો હાઇડ્રોજન વાયુના પરપોટા છે. અને મીણબત્તી જો સળગાવીશું તો ધડાકા સાથે હાઇડ્રોજન વાયુનું દહન થશે. આ જે બીકર છે એમાં સાબુનું દ્રાવણ રાખીએ છીએ અને વિમોચન નળી આ જે છે અહીંયા દર્શાવેલી છે. સૌથી પહેલાં શું કરવાનું કે 5 ml મન સલ્ફ્યુરિક એસિડ લે, એમાં થોડાક દાણાદાર ઝીંક નાખો. સપાટી પર તમને શું દેખાશે તો તમારે અહીંયા આનું આવું લખવાની જરૂર નથી. મેં અહીંયા આટલું અહીંયા કેમ દર્શાવ્યું છે કે તમને હું સમજાવી શકું. તો આ રહ્યું સપાટી પર શું દેખાય છે આપણને, તો હાઇડ્રોજન વાયુના પરપોટા. તો આપણે અહીંયા લખવાનું તો દાણાદાર ઝીંકની સપાટી પર હાઇડ્રોજન વાયુના પરપોટા દેખાય છે. ક્વેશ્ચન લખવાની જરૂર નથી, જે દેખાય છે એ લખવાની જરૂર છે. અચ્છા, ઉત્પન્ન થતા વાયુને સાબુના દ્રાવણમાં પસાર કરો. સાબુના દ્રાવણમાં પરપોટા શા માટે ઉદ્ભવે છે, તો કેમ ઉદ્ભવે છે, કેમ કે એમાંથી હાઇડ્રોજન વાયુ નીકળે છે. એટલે આ ક્વેશ્ચન લખવાની જરૂર નથી, જે થાય છે એ લખવાનું છે. વાયુથી ભરેલા પરપોટા નજીક સળગતી મીણબત્તી લઈ જાઓ તો શું થાય, તો આ અવલોકન કર્યું એ લખવાની જરૂર નથી. તો શું થશે, તો અહીંયા આ રહ્યું જો આકૃતિમાં લખેલું છે, ધડાકા સાથે હાઇડ્રોજન વાયુનું શું થશે, દહન થશે. મેં અહીંયા ક્વેશ્ચન એટલા રાખ્યા છે કે બાયચાન્સ તમને ક્વેશ્ચન અલગથી કોઈક પૂછાઈ જાય પ્રવૃત્તિ દ્વારા તો તમે લખી શકો. એટલે આ જે છે પોઈન્ટ એ લખવાની તમારે જરૂર નથી, આ લખવાની જરૂર છે. અહીંયા પણ જે એની પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયા પણ લખવી જરૂરી છે, જે મેં ઉતાવળમાં લખી નથી, હું લખવાની ભૂલી ગયો છું. હું તમને અહીંયા લખી આપું છું, લખી દઈએ છે ને કે જે ઝીંક છે, એટલે કે તમારે અહીંયા લખવી પડશે આ રીતે, ZN જે સોલિડ છે પ્લસ H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ AQ. અહીંયા મંદ લખજો, મંદ નીચે એની નીચે લખજો, મંદ ગિવ્સ ZN SO4 AQ પ્લસ શું ઉત્પન્ન થાય છે, હાઇડ્રોજન વાયુ જે ગેસ તરીકે આપણને મળે છે. એટલે આ યાદ પ્રવૃત્તિ પ્રક્રિયા અવશ્ય લખજો, જે મેં હું લખવાની ભૂલી ગયો હતો. ત્યારબાદ એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ, તો છઠ્ઠો ક્વેશ્ચન લઈએ આપણા IMP ક્વેશ્ચનમાં, તો સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા. આકૃતિ સવર્ણો બાયચાન્સ માત્ર સોડિયમ કાર્બોનેટ પૂછે અથવા તો માત્ર હાઇડ્રોજન કાર્બોનેટ પૂછે અથવા તો બંને સાથે પણ પૂછી શકે છે. તો આ રહ્યો હેતુ, આ રીતે હેતુ લખો. કસનળી લો, એમાં 0.5 ગ્રામ સોડિયમ કાર્બોનેટ અથવા આશરે 0.5 ગ્રામ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ લો, તેમાં આશરે 2 ml મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરો. તમે શું અવલોકન કર્યું એ લખવાની જરૂર નથી. આકૃતિમાં ઉત્પન્ન થતા કાર્બન ડાયોક્સાઈડ વાયુને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાંથી પસાર કરો અને તમારા અવલોકન નોંધો. અહીંયાથી તમારે લખવાની એક્ઝામમાં જરૂર નથી. ઓકે, તો આ રહીની આકૃતિ, ખૂબ જ સિમ્પલ આકૃતિ. વિમોચન નળી છે, વેકસ નળી છે, એમાં આમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ભરવામાં આવે છે અને આ સોડિયમ કાર્બોનેટ અથવા સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, અહીંયા તમને કાર્બન ડાયોક્સાઇડ વાયુ નીકળતો દેખાશે અને આ જે વિમોચન નળી છે એમાં તમે લઈ જઈ શકો છો. આ એક પ્રક્રિયા છે. હવે એની જો માત્ર સોડિયમ કાર્બોનેટ પૂછાય તો તમારે આ બે મુદ્દા લખવાના અહીંયા સુધી, એનું પ્રક્રિયા કઈ રીતે થાય છે અને એનું સમીકરણ, અને જો માત્ર સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ પૂછાય તો આ બે મુદ્દા તમારે લખવાના છે. બંને પૂછાય તો આ ચારે ચાર મુદ્દા લખવાના છે. આ ક્વેશ્ચનના માર્ક્સ કેટલા હોઈ શકે તમે એનું સોલ્યુશન જોઈને સમજી જ ગયા છો. 4 માર્ક્સનું આ ક્વેશ્ચન પૂછાઈ શકે છે અને આઈ થિંક આ તમારા મોડેલ જે ક્વેશ્ચન પેપર છે એમાં આનું આ ક્વેશ્ચન લીધેલો પણ છે. IMP ક્વેશ્ચન છે, તૈયાર કરી લો, ખૂબ જ સરસ છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ. તો નેક્સ્ટ ક્વેશ્ચન જે ખૂબ જ IMP મારી દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો ક્વેશ્ચન નંબર 7 આપણા IMPમાં, દૈનિક જીવનમાં pHનું મહત્વ સમજાવો. આ 4 માર્ક્સમાં પૂછાઈ શકે છે, સેક્શન ડીમાં પૂછાઈ શકે છે. નહીં જો જનરલ વિકલ્પ સાથે 4 માર્ક્સના જો 2 ક્વેશ્ચન પૂછે તો આમાંથી 1 ક્વેશ્ચન તો pHનો હશે જ એવું મારું માનવું છે, જેટલા લાસ્ટ ઇયરના પેપરો છે એમાં જોઈએ છે એ પ્રમાણે. હવે આ ક્વેશ્ચન 2 રીતે પૂછી શકે છે કે દૈનિક જીવનમાં pHનું મહત્વ સમજાવો. ઓકે, તો એના મહત્વ 5 પ્રમાણે આપણી બુકમાં આપેલા છે. સજીવના જીવનમાં અસ્તિત્વમાં pHનું મહત્વ, જમીનમાં pHનું મહત્વ, પાચનતંત્રમાં pHનું મહત્વ, દાંતનું ક્ષયન એટલે કે સડવું રોકવામાં pHનું મહત્વ,
અને મધમાખીના ડંખની અસરના ઉપચારમાં પીએચનું મહત્વ. તમને કોઈ પણ બે પણ પૂછી શકે છે, એવું પૂછે કે દૈનિક જીવનમાં કોઈ પણ બે જગ્યાએ પીએચનું મહત્વ સમજાવો, તો તમે પાંચમાંથી કોઈ પણ બે લખી શકો છો. અથવા તો સ્પેસિફિક પૂછી શકે છે કે પાચન તંત્રમાં પીએચનું મહત્વ અને જમીનમાં પીએચનું મહત્વ સમજાવો. પૂછશે તો બે જ પૂછશે, એકનો બે માર્ક્સ એટલે બે ના ચાર માર્ક્સ થઈ જાય. હવે જો સ્પેસિફિક રીતે પૂછાય તો એના માટે ત્રણ આઈએમપી છે, એક છે જમીનમાં પીએચનું મહત્વ, એક છે પાચન તંત્રમાં પીએચનું મહત્વ, અને ત્રીજું જે છે દાંતનું ક્ષયન એટલે કે સડવું રોકવામાં પીએચનું મહત્વ. આ ત્રણ રેન્ડમલી પૂછી શકે છે કે પાચન તંત્રમાં અને જીવનમાં પીએચનું મહત્વ સમજાવો. તો જે પૂછ્યું એ જ લખવું પડે. માત્ર એવું પૂછે કે કોઈ પણ બે, તો તમે કોઈ પણ બે લખી શકો. અહીંયા હું તમને એડવાઇસ આપીશ. તમે વિચારતા છો સાહેબ અહીંયા પાંચ પાંચ કેમ લખે, આઈએમપી તમને ત્રણ જ લાગે. મેં તમને પાંચ તૈયાર કરવાની સલાહ એટલે આપીશ કે આમાંથી બીજા પણ ટ્રીકી ક્વેશ્ચન પૂછી શકે છે. જો પેપરને થોડુંક ટફ બનાવવું હોય તો આમાંથી ક્વેશ્ચન્સને ટ્વિસ્ટ કરી શકે છે. એમાં હું તમને એક ઉદાહરણ આપું કે અહીંયા એવું કે એક છોકરીને, છોકરીનું નામ આપેલું, એક છોકરીને મધમાખીનો ડંક કર્યો, આનો ઉપચાર તમે કઈ રીતે કરશો? અથવા તો એ રીતે પૂછી શકે કે મધમાખીના ડંખના ઉપચાર માટે જે પ્રક્રિયા છે તમે કઈ રીતે કરશો? તો તમે આ રીતે લખી શકો છો આમાં કે જ્યારે ડંખ મારે ત્યારે ડંખ એસિડ મુક્ત કરે છે, જેની રીતે દર્દ અને સોજો આવે છે. તો શું કરવું પડે? બેકિંગ સોડા. બેકિંગ સોડા શું છે? બેઝિક છે, બેઝ છે, એટલે એસિડ અને બેઝ પ્રક્રિયા કરશે એટલે તટસ્થીકરણ થઈ જશે, અને એસિડનું ઝેરનું તટસ્થીકરણ થઈ જશે એટલે આપણને જે દર્દ અને પીડા છે એમાં રાહત અનુભવાશે. એટલે આ રીતે ટ્રીક કરીને ક્વેશ્ચન પૂછે. અથવા તો બીજી ચલો આમાં પૂછી શકે કે દાંતનું ક્ષયન રોકવા માટે પીએચનું મહત્વ. કેમ? એક છોકરાને દાંતમાં સડો લાગ્યો છે, તો એ સડો લાગવાનું કારણ શું છે? તો દાંતનું ક્ષયન કઈ રીતે થાય છે? તો આ રહ્યો એનો આન્સર. દાંતનું ઉપરનું પણ જેમાં કઠિન પદાર્થો બનેલું છે તે પાણીમાં ઓગળતું નથી, પરંતુ મોંની અંદરની પીએચ 5.5 કરતાં ઘટી જાય છે ત્યારે તે પડક ખવાઈ જાય છે, જેને દાંતનું ક્ષયન થયું એમ કહેવાય. અથવા તો તમે કઈ રીતે દાંતનું ક્ષયનથી બચી શકો છો? તો ચોખ્ખા રાખવા માટે ટૂથપેસ્ટમાં બેઝિક પદાર્થો હોય છે જે વધારાના એસિડને તટસ્થ કરે છે. એટલે આમાંથી ટ્રીકી ક્વેશ્ચન પૂછી શકે. હું તમને શું કહેવા માંગુ છું, તમે સમજી ગયા હશો કે ટ્રીકી ક્વેશ્ચન પૂછી શકે છે. એટલે આ પાંચે પાંચ તૈયાર કરી લો તો તમારા માટે ખૂબ જ બેનિફિટ છે. મારી સલાહ માનજો, પાંચે પાંચ તૈયાર કરી લેજો. ત્યારબાદ આઠમો ક્વેશ્ચન લઈએ કે મંદન કોને કહે છે. આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન નથી, આઈએમપી કહી શકીએ છે જે બે માર્ક્સમાં પૂછાઈ શકે છે સેક્શન બીમાં. તો આ છે એનો આન્સર, તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ લાસ્ટ આઈએમપી, મેં અહીંયા ટોટલ 9 ક્વેશ્ચન લીધા છે આઈએમપી ક્વેશ્ચન્સ તરીકે. તો આ એમપી, આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 9, જે બે રીતે પૂછાઈ શકે છે. એસિડ અને બેઝની પ્રબળતા કઈ રીતે નક્કી થાય છે? અથવા તો એને નિર્બળ અને પ્રબળ એસિડ તથા નિર્બળ અને પ્રબળ બેઝ કોને કહે છે? એ રીતે પણ તમને અહીંયા પૂછી શકે છે. તો આ જે અહીંયા છે એનો આન્સર છે. અથવા તો એને આ રીતે પણ પૂછી શકે છે, નિર્બળ અને પ્રબળ એસિડ કોને કહે છે? ઉદાહરણ આપી સમજાવો. તો આ પણ અલગથી પૂછાઈ શકે છે બે માર્ક્સમાં. આ રીતે આ પણ પૂછાઈ શકે છે કે નિર્બળ અને પ્રબળ બેઝ કોને કહે છે. એટલે ઇન્ડિવિજ્યુઅલી આ બંનેને પૂછી શકે છે, બંને સાથેને પૂછી શકે છે, અથવા તો આ રીતે પણ ક્વેશ્ચન પૂછી શકે છે, જે દરેકનો આન્સર અહીંયા તમે જોઈ શકો છો. તો મારી દ્રષ્ટિએ આ ચેપ્ટરમાં આઈએમપી ક્વેશ્ચન 9 ક્વેશ્ચન હતા, જે મેં તમને અહીંયા સોલ્યુશન સાથે આપ્યા છે. જો જેને 60-70% વચ્ચે લાવવા હોય એના માટે જ આઈએમપી ક્વેશ્ચન છે. ઓકે, એના માટે જ હું આઈએમપી ક્વેશ્ચનની વાત કરી રહ્યો છું. બાકી જેને 70+, 80+, 90+ જવું હોય એને વધારાના ક્વેશ્ચન પણ તૈયાર કરવા જોઈએ, તો જ એ સારા ટકા લાવી શકે છે. જો જરૂરી નથી કે બધા ક્વેશ્ચન આમાંથી જ પૂછાય, બાય ચાન્સ બની પણ શકે છે કે મોટાભાગના ક્વેશ્ચન આમાંથી પૂછાય પણ શકે છે. એટલે જોવું રહ્યું, પેપર સેટર ઉપર આધારિત છે. તો મિત્રો, આ હતું ચેપ્ટર નંબર 2નું આઈએમપી ક્વેશ્ચન. હવે જો તમારે આની પીડીએફ ફાઇલ જોઈતી હોય આ જે સોલ્યુશન સાથેની, તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મારી ટેલિગ્રામની ચેનલ જે છે એની લિંક આપેલી છે. એ ટેલિગ્રામની ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને એ ટેલિગ્રામની ચેનલમાં જોડાઈ જાઓ. ત્યાં તમને ચેપ્ટર 2ની અને ચેપ્ટર 1 બંનેની આઈએમપી ક્વેશ્ચનના સોલ્યુશન સાથેની પીડીએફ ફાઇલ તમને મળી જશે. તો નીચે ડિસ્ક્રિપ્શનમાં ચેનલની લિંક છે, ટેલિગ્રામની, એના સાથે જોડાઈ જાઓ, ત્યાંથી તમે પીડીએફ ફાઇલ મેળવી શકો છો. તો આ જ હતું આજના વિડીયો માટે ચેપ્ટર 2 એસિડ બેઝ અને ક્ષાર આઈએમપી. ફરીથી મળીશું આઈએમપી ક્વેશ્ચનની સિરીઝમાં ચેપ્ટર નંબર 3 ધાતુ અને અધાતુના આઈએમપી ક્વેશ્ચન સાથે. ત્યાં સુધી ચેપ્ટર 1ના તો ક્વેશ્ચન તમે તૈયાર થઈ જ ગયા હશે એવી હું આશા રાખું છું. ત્યાં સુધી ચેપ્ટર 3ના આવે ત્યાં સુધી ચેપ્ટર 2ના પણ તૈયાર કરી લો. મને આનો રિવ્યૂ જરૂરથી આપજો કે આ વિડીયોના કોમેન્ટમાં કે તમે ચેપ્ટર 1ના તૈયાર કરી લીધા છે
કે નથી કીધા કર્યા. તો મિત્રો મળીશું ફરીથી એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તૈયારી કરતા રહો, વાંચતા રહો અને સારું એવું ભણતા રહો. થેન્ક યુ.